Morning. Good afternoon. Account માં પહેલા ભાગની અંદર પાંચમું ચેપ્ટર ભાગીદારનો પ્રવેશ એમાં ટૂંકા દાખલા આપણે ગણતા હતા નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ માટેના બે રીત જોઈ હતી પહેલી રીતની અંદર ખાલી જૂના ભાગીદારનો ભાગ આપ્યો હોય અને નવા ભાગીદારનો ભાગ આપ્યો હોય તો પેઢીનો નફો એક ધારી લેવાનો અને એમાંથી બાકી વધતો નફો જે છે એ જૂના પ્રમાણમાં વહેંચી દેવાનો બીજી રીત આપણે એવી જોઈ હતી કે જ્યારે તમને કોઈ ભાગીદારનો ત્યાગ છેદમાં આપેલો હોય છેદની અંદર કે સી પોતાનો ભાગ જે છે એ એ પાસેથી 1 ના છેદમાં 5 અને બી પાસેથી 3 ના છેદમાં 5 મેળવશે આવું તમને કીધું હોય ટૂંકમાં બે ભાગીદારનો ત્યાગ છેદમાં આપેલો હોય ત્યારે મેં કીધું કે આપણે ડાયરેક્ટ સૂત્ર મૂકી દેવાનું ડાયરેક્ટ સૂત્ર કયું મૂકવાનું થાય તો ડાયરેક્ટ તમારું સૂત્ર આવે નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ બરાબર આવા એક દાખલા આપણે જોયા હવે એનાથી એક સ્ટેપ વધારે જ્યારે ભાગીદારનો ત્યાગ પ્રમાણમાં આપેલો હોય જેમ આપેલો હોય પ્રમાણની અંદર તો ત્યારે કેવી રીતે ગણવું એક દાખલો આપું જો ખ્યાલ આવે દાખલા તરીકે એ અને બી બે ભાગીદાર છે એ અને બી એક 4:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે તેમણે સી ને 1/6 ભાગે પ્રવેશ આપ્યો જો સમજો દર વખતે વારંવાર રિપીટ કરતો રહું છું આટલી જ વિગત હોય આટલી જ વિગત તો શું કરશો કહી દો પહેલાં મગજમાં બધું ક્લિયર જ હોવું જોઈએ ખાલી આટલું જ આપ્યું કાંઈ નથી આપ્યું તો પેઢીનો નફો એક ધારવાનો એકમાંથી 1/6 બાદ કરવાનું એટલે 5/6 વધે અને આ પ્રમાણમાં શું કરી દેવાનું વહેંચી દેવાનું બરાબર આ પહેલી રીત પછી જો એવું કીધું કે સી પોતાનો ભાગ એ પાસેથી 1/3 કે બી પાસેથી 6/3 છેદ આપેલા હોય તો બીજી રીત ડાયરેક્ટ સૂત્ર મૂકી દેવાનું નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ બરાબર પણ હવે એનાથી થોડુંક આગળ કે જો એ આવી રીતે લખે કે સી પોતાનો ભાગ એ અને બી પાસેથી 2:1 પ્રમાણમાં મેળવશે હવે જો અહીંયા આની પહેલાના દાખલામાં શું આવતું હતું કે એ છેદમાં આપતા હતા એની જગ્યા સેમ આપ્યું ત્યાગ આપી ત્યાગનું પ્રમાણ ડાયરેક્ટ આપી દીધું 2:1 તો શું કરવું પડે તો પહેલાં ભાગીદારનો ત્યાગ ગોતવો પડે શું ગોતવો પડશે ભાગીદારનો ત્યાગ કેવી રીતે મળશે તો તમારે એક સૂત્ર મૂકવું પડે પહેલાં બે ભાગીદારના નામ લખી લે એ અને બી 4:3 સી ને 1/6 ભાગે પ્રવેશ આપ્યો જે પોતાનો ભાગ બે જેમ એકમાં મેળવશે હવે આપણી પાસે આટલી વિગત છે તો સૌથી પહેલાં ભાગીદારનો ત્યાગ ગોતવાનો કેવી રીતે મળે ભાગીદારનો ત્યાગ બરાબર એક સૂત્ર આવે ભાગીદારનો ત્યાગ બરાબર નવા ભાગીદારનું પ્રમાણ કેટલું 1:6 આ નવા ભાગીદારનો પ્રમાણ એટલે કે નવા ભાગીદારનો ભાગ ગુણ્યા એમે આપેલ ભાગ એટલે આવું સૂત્ર આવે નવા ભાગીદારનું પ્રમાણ અથવા ભાગીદારનો ભાગ ગુણ્યા આપેલ ભાગ આવું એક સૂત્ર મૂકી દેવાનું ત્યાગ ગોતવા માટે ટૂંકમાં આ 1:6 જે છે 1:6 એને 2:1 વહેંચવાના છે 1/6 જે છે એને કયા પ્રમાણમાં વહેંચવાના 2:1 ત્યાગના પ્રમાણમાં વહેંચી દેવાના તો સૌથી પહેલાં એનો ત્યાગ કેવી રીતે આવે તો નવા ભાગીદારનો ભાગ કેટલો 1/6 ગુણ્યા એ કેટલો ત્યાગ કરે 2:1 એટલે 2 ને કેટલા થાય 3 તેનો ત્યાગ કેટલો થાય 2/3
ઉપરના ઉપરનાનો ટોટલ કરો તો 2 2 અને છેદમાં 6 તરીને 18 તો એનો ત્યાગ કેટલો થયો 2 ના છેદમાં 18 ભાગ ઉડાડવા હોય તો 1 ના છેદમાં 9 પણ એમને એમ રખાય b નો ત્યાગ કેટલો આવશે નવા ભાગીદારનો ભાગ એમને ગુણ્યા 1 ના છેદમાં 3 તો આ કેટલું થશે 1 ના છેદમાં 18 હવે ઓલો આની પહેલાનો દાખલો બની ગયો c પોતાનો ભાગ a પાસેથી કેટલો લેશે 2 ના છેદમાં 18 અને b પાસેથી કેટલો લેશે 1 ના છેદમાં 18 તો તમે આ બે ત્યાગ મળી ગયો તો તમે ડાયરેક્ટ સૂત્ર મૂકી શકો હવે નવા પ્રમાણનું નવા પ્રમાણનું સૂત્ર શું થશે નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઈનસ ત્યાગ આની પહેલામાં જે મુક્તા થઈ છે સૌથી પહેલા a a a નું જૂનું પ્રમાણ કેટલું 4 ના છેદમાં 7 માઈનસ એનો ત્યાગ 2 ના છેદમાં 18 આ બેનો ગુણાકાર 18 ચોક 72 માઈનસ 14 છેદમાં 18 ગુણ્યા 7 126 કેટલા આવશે 126 72 માંથી 14 જાય 72 માઈનસ 14 કેટલા આવશે 58 58 તો 58 ના છેદમાં 126 આ એક આ વસ્તુ થઈ ગઈ એવી જ રીતે b નું ગોતી નાખવાનું b b નું પ્રમાણ 3 ના છેદમાં 7 માઈનસ 1 ના છેદમાં 18 1 ના છેદમાં 18 ક્યાંથી લીધા અહીંયા 18 તરી 54 માઈનસ 7 છેદમાં 126 54 માંથી 7 જાય 47 47 ના છેદમાં 126 હવે c તો c નું પ્રમાણ કેટલું છે 1 ના છેદમાં 6 છેદ સરખા કરવા હોય શું કરાય 126 ભાગ્યા 6 કરી નાખો 126 ભાગ્યા 6 કેટલા આવશે કેટલા આવ્યા 21 તો ઉપર નીચે 21 વડે ગુણ નાખો તો 21 ના છેદમાં 126 હવે આના ઉપરની ઉપરની રકમ લઈ લો તમે તો નવું પ્રમાણ બરાબર કઈક તમારું આવું બને 58 જેમ 47 જેમ 21 બરાબર કઈ ભાગ ઉડે નહીં એટલે આ તમારું શું થઈ જાય નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ તો આપણને અહીં આપી દીધેલું છે 2 જેમ 1 એ જ શું બની જાય ત્યાગનું પ્રમાણ ફેર શું પડ્યો બેમાં આની પહેલાનો જે દાખલો હતો એમાં આવા છેદ આપી દીધા હતા છેદમાં આપતા હતા એની જગ્યાએ શેમાં આપ્યા પ્રમાણમાં પ્રમાણમાં આપ્યું તો મારું એક સ્ટેપ વધે ખાલી આ તો ગણતરીવાની પહેલાના દાખલામાં કરતો હતો ખાલી મેં અહીંયા શું કર્યું તો ભાગીદારનો ત્યાગ હોય તો ભાગીદારનો ત્યાગ મને કેવી રીતે મળ્યો નવા ભાગીદારનો ભાગ ગુણ્યા આપેલ ભાગ કર્યો બરાબર નવા ભાગીદાર એક ષષ્ઠમાંશ જે છે એને 2:1 વેચી દીધું એટલે મને ત્યાગ મળી ગયો ખ્યાલ આવ્યો હજી આપણે દાખલા ગણવાના જ છે આ તો તમને ખાલી સમજાવું છું આ એક્સ્ટ્રા છે બુકમાં ગણ નાખજો તમે તારે ગણવું હોય તો એટલે ખ્યાલ આવે તમને સ્વાધ્યાયમાં આવી જાય તો હવે નવી રીત છે ત્રીજા નંબરની દાખલા નંબર 6 પેજ નંબર 205 ટેક્સ્ટબુકમાં પેજ નંબર 205 દાખલા નંબર 6 એ અને બી કંઈક 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે સી ને 1/10 ભાગે નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે સી એ અને બી પાસેથી સરખે હિસ્સે ભાગ મેળવે છે સરખે હિસ્સે એટલે 1:1 પ્રમાણમાં આના જેવો જ કંઈક દાખલો છે મગજમાં ઉતરતું હોય તો વિચારો શું કરાય કેટલા ભાગીદાર છે 2 છે એ અને બી એ જેમ
બી સ્વાધ્યાયનો દાખલા નંબર છ બરાબર સ્વાધ્યાય પાંચ ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદાર છે એટલે ટોટલ થશે પાંચ સીને એક દશાંશ ભાગે પ્રવેશ આપ્યો સી પોતાનો ભાગ જે છે એ અને બી પાસેથી કેવી રીતે મેળવશે તો સી પોતાનો ભાગ એ અને બી પાસેથી એક જેમ એકના પ્રમાણમાં મેળવશે કેમ એક જેમ એક મેં કર્યું અહીંયા સરખે હશે કીધું એટલે મેં શું કરી નાખ્યું એક જેમ એક હવે શું કરાય પહેલાં શાંતિથી વિચારો બરાબર બરાબર તો હવે એમાં શું કરાય પહેલાં એ વિચાર જો અહીંયા સુધી આટલું હોત ને હું તમને જો આખી વસ્તુ સમજાવું જ્યારે પણ એક્ઝામમાં તમારે શું કરવાનું છે ત્યાં તમને એ નથી ખબર પડવાની કઈ રીતથી છે એટલે તમારે શું આટલી માહિતી હોય તો પહેલી રીત આગળ અહીંયા છેદમાં આપેલું હોત અને ભાગમાંથી એવો શબ્દ હોત ભાગમાંથી આપ્યું હોત અને છેદમાં આપ્યું હોત બરાબર તો આ બીજી રીત આવે અને અહીંયા જે પ્રમાણ આપ્યું છે આ બે પ્રમાણ આપ્યું છે તો કઈ રીતથી ગણવું પડે ત્રીજી રીત ત્રીજી રીતમાં શું કરવું પડે તમારે ત્યાગ ગોતવો પડે હવે કેવી રીતે ત્યાગ મળે તો ત્યાગનું સૂત્ર મૂકી દો કે ભાગીદારનો ત્યાગ બરાબર નવા ભાગીદારનું પ્રમાણ અથવા ભાગ નવા ભાગીદારનું પ્રમાણ ગુણ્યા આપેલ ભાગ સૌથી પહેલાં કોનું લેવાનું એ તો આમાં નવા ભાગીદારનું પ્રમાણ કેટલું નવા ભાગીદારનું પ્રમાણ નવો ભાગીદાર કોણ સી સીનું પ્રમાણ એકના છેદમાં દસ એને ગુણ્યા સીનો ભાગ એકના છેદમાં બે એને કેટલું સરખે હિસ્સે છે એટલે કેટલો ભાગ આપ્યો એકના છેદમાં બે તો ઉપરના ઉપરનાનો ગુણાકાર કરો તો કેટલો થાય એકના છેદમાં વીસ આ કોનો ત્યાગ મળી ગયો એનો બીનો ત્યાગ એકના છેદમાં દસ સોરી હા એકના છેદમાં દસ નવા ભાગીદારનો ભાગ ગુણ્યા આપેલો ભાગ એને કેટલો એકના છેદમાં બે તો એનો પણ ત્યાગ કેટલો થશે એકના છેદમાં વીસ આ બંને શું મળી ગયા બેના ત્યાગ મળી ગયા ત્યાગ મળી ગયા એટલે સૂત્ર મૂકી જ દેવાનું કયું સૂત્ર નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ સૌથી પહેલાં એ હવે જૂનું પ્રમાણ લેવાનું જૂનું પ્રમાણ કયું ત્રણના છેદમાં પાંચ માઇનસ એનો ત્યાગ એકના છેદમાં વીસ આનો ગુણાકાર કરો કેટલા થશે સાઠ વીસ તરીને સાઠ માઇનસ પાંચ એકા પાંચ છેદમાં વીસ પંચાને સો સાઠ માઇનસ પાંચ એટલે કેટલા થાય પંચાવન પંચાવન ભાગ્યા સો એમને એમ રાખવાના કાંઈ ભાગ ન ઉડાડે અત્યારે પછી કોણ આવશે બી તો બીનું પ્રમાણ બીનું પ્રમાણ બેના છેદમાં પાંચ માઇનસ એનો ત્યાગ એકના છેદમાં વીસ તો વીસ દૂ ચાલીસ માઇનસ પાંચના છેદમાં સો પાંત્રીસ ભાગ્યા સો હવે કોનું લઈ લો સી સીમાં હંમેશા શું કરવાના છેદ સરખા કરવાના તો સી સીનું પ્રમાણ એકના છેદમાં દસ તો સો લાવવા હોય તો ઉપર નીચે કેટલા વડે ગુણવા પડે અહીંયા સો છે અહીંયા સો છે સો લાવવા માટે કેટલા વડે ગુણવા પડે દસ વડે તો ઉપર નીચે દસ વડે ગુણ નાખી તો કેટલા આવશે અહીંયા દસના છેદમાં સો ઉપરની ઉપરની રકમ લઈ લો તો તમારું નવું પ્રમાણ જે છે એવું બને નવું પ્રમાણ પંચાવન જેમ પાંત્રીસ જેમ દસ બધાને પાંચ વડે ભાગી શકાય બધાને કેટલા વડે ભાગી શકાય પાંચ વડે પંચાવન ભાગ્યા પાંચ કરો તો અગિયાર પાંત્રીસ ભાગ્યા પાંચ કરો તો સાત અને દસ ભાગ્યા પાંચ કરો તો બે તો નવું પ્રમાણ કયું થયું તમારું અગિયાર જેમ સાત જેમ બે અને ત્યાગનું પ્રમાણ ત્યાગનું પ્રમાણ એ અહીંયા આપેલું જ છે સરખે છે એટલે એક જેમ એક આ શું બની ગયું ત્યાગનું પ્રમાણ
ખ્યાલ આવ્યો શું કર્યું હજી એક વખત ખાલી કહી દઉં આમ સિમ્પલ લોજિક વિચારો ને આમાં બહુ જાજુ ઊંડું નહીં ઉતરવાનું નવા ભાગીદારનો જે ભાગ જે છે એને એક જેમ એકમાં વહેંચી દીધો નવા ભાગીદારનો ભાગ એકના છેદમાં દસ ગુણ્યા એકના છેદમાં બે એકના છેદમાં દસ ગુણ્યા એકના છેદમાં બે એટલે આ બે આવી ગયું જૂના ભાગમાંથી આપ શું કરી દીધું બાદ કરી દીધું એટલે નવું પ્રમાણ આવી ગયું બરાબર ગણી લેજો દાખલા નંબર છ હવે દાખલા નંબર સાત જોવી દાખલા નંબર સાત આના જેવો છે થોડોક ડિફરન્ટ છે ખાલી બહુ જાજો કંઈ ફેર નથી દાખલા નંબર સાત હવે જો એમાં એવું છે આખો દાખલો પહેલાં આખો સમજી લો એ બી અને સી ત્રણ ભાગીદાર છે 20%, 40%, 40% એટલે એનું પ્રમાણ લેવું હોય ને તો કેવી રીતે લેવાય 20:40:40 આ એનું પ્રમાણ થાય તમે છેદ ઉડાડો તો બધામાંથી પહેલાં મીંડું કાઢ નાખો કેટલા વધે 2:4:4 હજી બે વડે ભાગો તો 1:2:2 તો આનું પ્રમાણ તમારે લેવું હોય તો કંઈક એવું આવે 1:2:2 ડીને નફામાં 1/8 ભાગે નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો ડી પોતાનો ભાગ બી અને સી પાસેથી 3:2 પ્રમાણમાં મેળવશે અત્યારે જે હતો એ જ પ્રકારનો દાખલો છે પ્રમાણ આપ્યું છે પણ પ્રશ્ન શું છે આમાં કે એ એ પાસેથી કંઈ લેતો જ નથી ખાલી કોની પાસેથી લે છે બી અને સી જ્યારે કોઈ એક ભાગીદાર ત્યાગ ન કરતો હોય બરાબર ત્યારે એનું કંઈ કરવાનું નહીં ખાલી છેદ શું કરી નાખવાના સરખા કરી નાખવાના જેમ નવા ભાગીદારના કરી આવી રીતે એવી રીતે છેદ શું કરવાના ખાલી સરખા કરવાના બાકી એનું કંઈ આવશે નહીં તો કોની પાસેથી ખાલી મેળવે છે બી અને સી પાસેથી ગણાય કેવી રીતે પહેલાં ત્રણેય ભાગીદારના નામ થોડુંક જો હારવાર ગણતા રહો તમે તમારી રીતે થોડું થોડું મારી હારવાર ગણતા રહો તો ખ્યાલ આવશે એ બી સી ત્રણ ભાગીદાર છે આવું કંઈક પ્રમાણ છે 20:20:20:40:40 બરાબર 20%, 40%, 40% એટલે આ રીતે કહી શકાય અને ભાગ ઉડાડો બધાને 20 વડે ભાગી શકાય 20 ભાગ્યા 20 કરો તો કેટલા આવે 1:2:2 ટોટલ કેટલો થાય 5 એટલે અહીંનું પ્રમાણ મળી ગયું કોને પ્રવેશ આપ્યો તો ડીને 1/8 ભાગે પ્રવેશ આપ્યો ડી પોતાનો ભાગ એક બી અને સી પાસેથી કયા પ્રમાણમાં મેળવે છે 3:2 પ્રમાણમાં મેળવશે આટલી માહિતી છે આપણી પાસે એનો મતલબ શું થાય એ કંઈ ત્યાગ કરતો નથી પહેલી વાત તો એ કે આ જે ત્યાગ જે છે એ શેમાં આપ્યો છે પ્રમાણમાં આપ્યો પ્રમાણમાં આપ્યો એટલે ભાગીદારનો ત્યાગ ગોતવો પડે તો આપણે જેમ કરી જે રીતે ભાગીદારનો ત્યાગ ગોતી નાખી સૂત્ર શું થશે ભાગીદારના ત્યાગનું ભાગીદારનો ત્યાગ બરાબર નવા ભાગીદારનું પ્રમાણ ગુણ્યા આપેલ ભાગ આ 1/8 જે છે ને 3:2 શું કરવાના છે વહેંચવાના છે ખાલી તો સૌથી પહેલાં બી એ તો છેદ નહીં એનો તો ત્યાગ છેદ નહીં તો કોણ આવે ખાલી ડાયરેક્ટ બી તો બી બી એમાં નવા ભાગીદારનું પ્રમાણ કેટલું 1/8 ગુણ્યા એનો ત્યાગ
નો ત્યાં કેટલો થશે 3 ના છેદ માં 5 ઉપર ના ઉપર ના નો ગુણાકાર કરો 3 ના છેદ માં 8 5 ને 40 થઈ ગયું આટલું પછી સી નવા ભાગીદાર નો ભાગ 1 ના છેદ માં 8 ગુણ્યા આનું પ્રમાણ 2 ના છેદ માં 5 ઉપરના ઉપરના નો ગુણાકાર કરો તો 2 ના છેદ માં 40 તો આ ત્યાગ મળી ગયો નવા પ્રમાણમાંથી ત્યાગ શું કર સોરી જૂના પ્રમાણમાંથી ત્યાગ ને હું શું કર દઉં બાદ તો નવા પ્રમાણનું સૂત્ર શું થઈ જશે મારું નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઈનસ ત્યાગ શરૂઆત ક્યાંથી કરું એ થી તો એ નું જૂનું પ્રમાણ 1 ના છેદ માં 5 હવે માઈનસ એનો ત્યાગ તો આમાં તમે જુઓ તો એ ત્યાગ કરે છે ચેક કરો તો એ જે છે એ ભાગીદાર એ ઈ ત્યાગ કરે છે અહીંયા ક્યાં આવ્યું એનો ત્યાગ આપણે લીધો છે એનો ત્યાગ એવું લીધું નહીં તો એ ત્યાગ કરતો નથી અને કોઈ ભાગીદાર ત્યાગ ન કરતો હોય તો છેદ શું કરવાના રે ખાલી સરખા કરવાના થાય પણ કોની આરે છેદ સરખા કરું આગળ કઈ વિગત આવી નહીં તો અત્યારે એનું ખાનું જે છે ને એનું ખાનું એ ખાલી મૂકી દે એનું ખાનું શું કરી નાખી ખાલી મૂકી દે ખાલી એમને 1 ના છેદમાં 5 હવે કોને લઈ લઈ બી ને તો બી નું કેવી રીતે આવશે બી નું જૂનું પ્રમાણ કેટલું 2 ના છેદમાં 5 માઈનસ એનો ત્યાગ બી નો ત્યાગ અહીંયા છે 3 ના છેદમાં 40 આ બેનો ગુણાકાર 40 દુ 80 3 5 15 છેદમાં 4 5 ને 20 200 તો 80 માંથી 15 જાય 80 માઈનસ 15 65 65 ના છેદમાં 200 એમને એમ રાખીએ આપણે 65 ના છેદમાં 200 હવે કોનું લઈ લઈ સી નું તો સી નો જૂનો ભાગ 2 ના છેદમાં 5 માઈનસ એનો ત્યાગ 2 ના છેદમાં 40 40 દુ 80 માઈનસ 10 છેદમાં 200 કેટલા થશે અહીંયા 70 ના છેદમાં 200 જેમ આપણે ડી નું લઈ છી નવા ભાગીદાર નું એમ જ લઈ લે નવા ભાગીદાર નો ભાગ કેટલો 1 ના છેદમાં 8 200 લાવવા હોય છેદ સરખા કરવા માટે અહીંયા 200 છે અહીંયા 200 છે તો છેદ સરખા કરવા માટે 200 લાવવા હોય તો કેટલા વડે ગુણવા પડે 200 ભાગ્યા 8 પછી 200 ભાગ્યા 8 પછી થાય ને તો ઉપર નીચે 25 વડે ગુણ નાખી તો કેટલા થશે 25 ના છેદમાં 200 થઈ ગયા હવે જો આના છેદ સરખા કરવાના બાકી રહ્યા કોના બાકી રહ્યા એના હવે એના છેદ કેવી રીતે સરખા કરશું તો અહીંયા 200 અહીંયા 200 અહીંયા 200 તો અહીંયા કેટલા છે 5 200 ભાગ્યા 5 કરી નાખો 200 ભાગ્યા 5 40 કેટલા થશે 40 ઉપર નીચે 40 વડે ગુણ નાખો 40 ના છેદમાં 200 તો હવે ઉપરની ઉપરની રકમ લઈ લો તો તમારું નવું પ્રમાણ 40 + 65 + 70 + 25 બધાને 5 વડે ભાગી શકાય 40 / 5 8 65 / 5 13 70 / 5 14 અને 25 / 5 5 એટલે 8 / 13 / 14 / 5 આ આપણું નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ તો આપણી પાસે છે જ ત્યાગનું પ્રમાણ પણ અહીંયા આપ્યું જ હોય કયું છે 3 / 2 કોનો ત્યાગ ખાલી બી અને સી નો એ તો ત્યાગ કરતો નથી ગણી લો
જો હજી હવે ઉદાહરણ એકાદું ગણી લે એટલે ખ્યાલ આવી જાય તમને વધારે. ઉદાહરણમાં આવી જાઓ. ઉદાહરણ નંબર ચાર, ઉદાહરણ નંબર ચાર પેજ નંબર 147 ઉપર છે. પેજ નંબર 147 ઉપર ઉદાહરણ નંબર ચાર, એમાં એવું કીધું છે કે એ અને બી કંઈક 5:3 પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદાર છે. સીને 1/4 ભાગે નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો. સી તેનો ભાગ એ અને બી પાસેથી 3:1 પ્રમાણમાં મેળવશે. નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરો. 2 મિનિટનો સમય આપું છું પ્રમાણિકતાથી, જાતે ગણવાની ખાલી ટ્રાય કરો. તો 2 મિનિટનો સમય આપું છું પ્રમાણિકતાથી, જાતે તમારી રીતે ગણવાની ટ્રાય કરો. દાખલો કેવી રીતે ગણશો, થોડીક ઉતાવળ રાખીને. થોડીક ઉતાવળ રાખીને ટ્રાય કરજો. કારણ કે આવા દાખલા જ્યાં સુધી તમે જાતે નહીં ગણો ને ત્યાં સુધી તમને કંઈ એટલી બધી ઘેડ નહીં પડે. કદાચ એવું લાગશે કે મને સમજાઈ ગયું એવું લાગશે, પણ જ્યારે દાખલા ગણવા બેહો ને ત્યાં તકલીફ પડે. એટલે એક વખત શાંતિથી આ દાખલો ગણ નાખો, જેટલો આવડે એટલો, પછી હું ગણું છું, જોવો એની સાથે તમે. ફોટો પાડી લીધો. ગણતા રહો, ખ્યાલ આવતો રહેશે, જેટલો આવડે એટલો, ભલે સાચો ખોટો જોવાની ટ્રાય ન કરતા, ભલે ખોટો ગણાય એક વખત. થઈ ગયો. ગણાઈ ગયો ને? હવે ખાલી ચેક કરી લો, બાકી હોય તો હજી થોડોક પૂરો કરી નાખો. બરાબર, જેને બાકી છે એ પૂરો કરી નાખો, ખ્યાલ આવે. જો ઓલું કે ને કોન્ફિડન્સ લેવલ આવે, જો મોટે ગણાઈ જાય તો. ના ના, સાચી વાત છે, કંઈક ભણ્યા લેખે લાગ્યું. ન આવડતો હોય તો હજી એક વખત થોડુંક વ્યવસ્થિત ધ્યાન દઈ દો. જેને અટકાણા છો, જેને કંઈક તકલીફ પડી છે, એ એક વખત જોઈ લો ક્યાં ભૂલ પડી, તો ખ્યાલ આવી જાય તમને. બરાબર, બેનું સોલ્યુશન થઈ જાય. ઉદાહરણ નંબર ચાર છે, એમાં એ અને બી કંઈક 5:3 પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદાર છે. એમએ સીને 1/4 ભાગે નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કર્યો છે. ભલે બાટલા ચડાવ્યા, બરાબર. હા, દાખલ કર્યો તો શું કરે, બાટલા ચડાવવાના હોય ને, એ દાખલ કરવાની વાત નથી, ભાગીદારીમાં પ્રવેશ આપ્યો ટૂંકમાં. એ કે દાખલ કર્યો, શું કામ કર્યો હશે, કોરોના થઈ ગયો હશે એટલે એના માટે નહીં. સી તેનો ભાગ એ અને બી પાસેથી 3:1 પ્રમાણમાં મેળવશે. નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરો. પહેલાં તો શું કરશું આપણે, જો આવી રીતે બે ભાગીદારના નામ લખી લેવાય, એ જેમ બી એનું પ્રમાણ, તો એ લોકોનું પ્રમાણ કંઈક છે 5:3, તો 5 ને 3 કેટલા થાય 8. સીને કેટલો ભાગ આપવાની સાથે પ્રવેશ આપ્યો, કંઈક સીને 1/4 ભાગે પ્રવેશ આપ્યો. સી પોતાનો ભાગ
કયા પ્રમાણમાં મેળવે છે સી પોતાનો ભાગ 3:1 ના પ્રમાણમાં મેળવશે આવું કીધું બરાબર હવે તો હવે આપણે સૌથી પહેલું કામ શું કરશું ભાગીદારનો ત્યાગ ગોતી લે તો ભાગીદારનો ત્યાગ બરાબર સૂત્ર શું આવશે આપણું નવા ભાગીદારનું પ્રમાણ ગુણ્યા આપેલ ભાગ નવા ભાગીદારનું પ્રમાણ ગુણ્યા આપેલ ભાગ તો સૌથી પહેલી વાત કરી તો એ નવા ભાગીદારનું પ્રમાણ કેટલું 1/4 ગુણ્યા ભાગમાં 3:1 છે 3 કેટલા થાય 4 એટલે 3/4 4 તો કેટલું થશે અહીંયા 3/4 ચોકો ચોકો 16 થઈ જાય પછી બી નવા ભાગીદારનો ભાગ 1/4 ગુણ્યા 1/4 1/4 1/4 એટલે 1/16 બરાબર એટલે 3/16 અને 1/16 કર્યું તો આવું કોઈએ ગુડ હવે નવું પ્રમાણ નવા પ્રમાણનું સૂત્ર નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ સૌથી પહેલા એનું લઈ લઈ એનું જૂનું પ્રમાણ કેટલું 5/8 માઇનસ એનો ત્યાગ 3/16 તો 16 × 5 = 80 માઇનસ 8 × 24 છેદમાં 16 × 8 એટલે 128 80માંથી 24 જાય 56 આ કોનું આવ્યું એનું બી બીનું જૂનું પ્રમાણ 3/8 માઇનસ એનો ત્યાગ 1/16 તો 16 × 48 માઇનસ 8/128 અહીંયા કેટલા થશે 40 × 128 હવે ખાલી શું કરવાના છેદ સરખા કરવા માટે કોને લેવા પડશે સીને તો સીને સીનું પ્રમાણ 1/4 ગુણ્યા છેદ સરખા કરવા માટે અહીંયા કેટલા છે આવી તે વિચારવાનું જો ડાયરેક્ટ અહીંયા 128 અહીંયા 128 અહીંયા છેદમાં કેટલા છે 4 તો 128/4 કરો 128/4 એટલે 32 આવ્યા એટલે ઉપર નીચે કેટલા વડે ગુણ નાખવાનું 32 વડે ગુણ નાખી અહીંયા શું થશે 32/128 તો નવા પ્રમાણ માટે ઉપરની રકમ લઈ લો તો નવું પ્રમાણ બરાબર 56/40/32 બધાને પહેલાં 2 વડે ભાગી નાખી આમ તો જનરલી 4 વડે વાંધો ન આવે પણ 2 વડે પહેલાં ભાગી તો 56/2 એટલે 28 આને કરી તો 20 અને આને 2 વડે ભાગો તો 16 હજી 2 વડે હાલે 14 × 10 = 8 હજી 2 વડે હાલે 7 × 5 = 4 તો આપણું નવું પ્રમાણ શું થઈ ગયું 7/5/4 અને ત્યાગનું પ્રમાણ એ તો આપણને આપેલું જ છે 3/1 આવી ગયો તો આવો જવાબ આવી ગયો તો વેરી ગુડ ખ્યાલ આવ્યો
ખ્યાલ આવ્યો.